હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. અંકલેશ્વરથી મળી રહ્યા છે. અંકલેશ્વરના દિવાપુન ગામ ખાતે જ ફરી એકવાર એક્સપ્રેસ વેની કામગીરીમાં વળતર મામલે જ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પોલીસ પ્રોટેક્શન વચ્ચે જ આજે દિવા ગામે કામગીરી શરૂ થતાં જ ખેડૂતોએ યોગ્ય વળતર મામલે રજૂઆત કરી અને વિરોધ કર્યો છે. ખેડૂત આગેવાનના જણાવ્યા મુજબ જ 2018માં દિવા ગામના 58 અસરગ્રસ્ત ખેડૂતો પૈકી 36 ખેડૂતોને રેગ્યુલર એવોર્ડની કોપી મળી છે. અન્ય 22 અસરગ્રસ્ત ખેડૂતોને છેલ્લા 4 વર્ષમાં એક્સપ્રેસ વેની કેટલી જમીન સંપાદનમાં જાય છે, કેટલું વળતર મળવાપાત્ર છે તે સુધી સંપાદન અધિકારી તરફથી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. 14 સર્વે નંબર પર એક્સપ્રેસ વેની કામગીરી સંપાદનના પ્રશ્નો ઉકેલ ના આવતા જ અટકાવી દેવામાં આવ્યા છે. હું નિપુલ પટેલ. આજરોજ દિવા ગામની અંદર જે પ્રકારે સરકારે પોલીસ પ્રોટેક્શન કે પોલીસ દમનગીરી કરીને કાર્યવાહી ચાલુ કરી છે, એમાં સરકારને 2018માં એવોર્ડ ડિક્લેર કર્યો, રેગ્યુલર એવોર્ડ. એની અંદર માત્ર 36 ખેડૂતોના એવોર્ડની કોપી આવી છે અને દિવા ગામની અંદર 58 ખેડૂતો અસરગ્રસ્ત છે. હવે જે બીજા 22 ખેડૂતો એવા છે કે જેમને કેટલી જમીન જાય છે, એમને વળતર કેટલું મળે છે, એ પ્રશ્ન આજે 2018થી લઈને 2022 સુધીમાં નથી કરી શક્યા, જેના કારણે ખેડૂતો પોતાનો હક માગવા માટે આવ્યા છે. અને આટલી ગેરકાયદેસર રીતે પ્રક્રિયા કરીને, જો હુકમી કરીને જો યોજના કરવી હોય તો તમારે એક વર્ષ પહેલા આ પ્રક્રિયા પૂરી કરવી હતી. અમે જમીન સંપાદન અધિકારી પાસેથી એટલું જ માગીએ છીએ કે તમે અમને એટલું કહી દેવ કે જે 22 ખેડૂતોની જમીન સંપાદનમાં ગઈ છે, એ 22 ખેડૂતોની જમીન સંપાદન થતી નથી, તમે મને લેખિતમાં એટલું આપી દેવ, અમે લોકો અહીંયાથી જતા રહીશું. હાલ પૂરતું 22 14 સર્વે નંબરો જે છે એના અંદર કામકાજ બંધ છે.